નમસ્તે મિત્રો, માય જીપીસી ક્લાસમાં હું દશરથ ચાવડા આપનું સ્વાગત કરું છું. આજના બંધારણના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ રાષ્ટ્રપતિની વિવિધ સત્તાઓ વિશે. તો તેની અંતર્ગત મિત્રો આજે આપણે જોઈશું રાષ્ટ્રપતિની ભલામણ બાદ સંસદમાં રજૂ થતા ખરડાઓ, એટલે કે એવા કયા ખરડાઓ છે કે જે સંસદમાં રજૂ થતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. મોટાભાગના સામાન્ય ખરડા એવા હોય છે કે લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે, પરંતુ કેટલાક એવા ખરડાઓ પણ છે કે જે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી રજૂ કરવામાં આવે છે તેની વાત કરીશું. ત્યારબાદ રાષ્ટ્રપતિની કેટલીક વીટો સત્તા, એટલે કે રાષ્ટ્રપતિ ખરડાને સિગ્નેચર કરે, મંજૂરી આપે ત્યારબાદ જ એ ખરડો અમલી બને છે, કાયદો બને છે, તો આ સંબંધે કેટલીક વીટો સત્તા અસ્તિત્વમાં આવે છે એની ચર્ચા કરીશું. ત્યારબાદ અનુચ્છેદ 123 વટહુકમ વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ રાષ્ટ્રપતિને કેટલીક સત્તાઓ પ્રાપ્ત છે કે જે ક્ષમા આપી શકે છે, એટલે કે વિવિધ સજાઓ છે, સજા માફીની સત્તા અનુચ્છેદ 72 અંતર્ગત પ્રાપ્ત છે તેની ચર્ચા કરીશું. ત્યારબાદ તેની અલગ અલગ વિવિધ સત્તાઓ વિશે ચર્ચા કરીશું, અને ત્યારબાદ બંધારણીય દરજ્જો શું છે અને વિવેક સત્તા શું છે તેના વિશે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો જોઈએ રાષ્ટ્રપતિની ભલામણ બાદ સંસદમાં રજૂ થતા ખરડાઓ, એટલે કે એવા ખરડાઓ કે લોકસભા અથવા તો રાજ્યસભામાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી હોય છે. તો એવા ખરડામાં પ્રથમ છે અનુચ્છેદ 3. અનુચ્છેદ 3 માં એવું દર્શાવવામાં આવ્યું છે કે રાજ્યના નામ કે સરહદમાં ફેરફાર કરતો અથવા નવા રાજ્યનું નિર્માણ કરતો ખરડો, એટલે કે કોઈ પણ રાજ્ય છે, ધારો કે ગુજરાત છે, તેના નામમાં અથવા તો ગુજરાતની સરહદમાં અથવા તો બે રાજ્યોને ભેગા કરવા એવા જે ખરડાઓ છે અનુચ્છેદ 3 અંતર્ગત, એ લોકસભામાં અથવા રાજ્યસભામાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. ત્યારબાદ મિત્રો અનુચ્છેદ 110 હેઠળ રજૂ થતા તમામ નાણા ખરડાઓ છે, નાણા સંબંધી ખરડાઓ, એ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બાદ જ સંસદ એટલે કે લોકસભા અથવા રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે, જે અનુચ્છેદ 110 માં દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો અનુચ્છેદ 117 પેટા અનુચ્છેદ 3, એટલે કે 117 પણ યાદ રાખી શકીએ, અથવા તો 117(3) અનુચ્છેદમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે નિશ્ચિત સ્વરૂપના નાણાકીય ખરડાઓ, એટલે કે એવા નાણા ખરડાઓ કે જે સંચિત નિધિમાંથી નાણા ઉપાડવા સંબંધી ખરડાઓ, એવા નાણાકીય ખરડાઓ, એ લોકસભામાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. તો ત્યારબાદ અનુચ્છેદ 304 હેઠળ વેપાર વાણિજ્ય પર પ્રતિબંધ લાગતા ખરડાઓ, એટલે કે એવા ખરડાઓ હોય કે કોઈ પણ જાતનો વેપાર હોય, વાણિજ્ય એના પર પ્રતિબંધ લગાડતા હોય અથવા તો એમાં કોઈ કાપકૂપ કરતા હોય એવા ખરડાઓ વેપાર વાણિજ્ય સંબંધી, એ પણ લોકસભા અથવા રાજ્યસભામાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે, જે અનુચ્છેદ 304 અંતર્ગત રજૂ થાય. ત્યારબાદ મિત્રો અહીં અનુચ્છેદ 31 ની વાત કરીશું. આની પહેલા આપણે જોયું અનુચ્છેદ 31 માં મિલકતનો અધિકાર હતો, જે અહીંથી દૂર કરી અનુચ્છેદ 300A એટલે કે 300ક માં સમાવેશ કરવામાં આવ્યો. તો અહીં મિત્રો અનુચ્છેદ 31 માં બીજી પણ વાત કરવામાં આવી છે, જે બંધારણના મૂળભૂત અધિકારોના રક્ષણ સંબંધી પણ અનુચ્છેદ છે, એટલે કે અનુચ્છેદ 31 મુજબ મૂળભૂત હકોને પ્રભાવિત કરતા ખરડાઓ હશે, એટલે કે એવો કોઈ ખરડો હશે કે જે મૂળભૂત હકો છે, 6 પ્રકારના વિવિધ હકો, તેને પ્રભાવિત કરતા હશે, તેના સંબંધી કોઈ પણ ખરડો હશે, એ લોકસભા અથવા રાજ્યસભામાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે, એ અનુચ્છેદ 31. ત્યારબાદ મિત્રો અનુચ્છેદ 274 હેઠળ એટલે કે 274 માં એવું દર્શાવવામાં આવ્યું છે કે કરવેરા નાખવા સંબંધી ખરડાઓ, એટલે કે એવા ખરડાઓ હશે કે જે કરવેરા સંબંધી હશે, ધારો કે જીએસટી છે, જીએસટી જે સુધારો કરવામાં આવ્યો એ લોકસભામાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી લેવામાં આવી હતી, એટલે કે જીએસટી નો ખરડો 274 ના આધારે રજૂ કરવામાં આવ્યો હતો. એટલે કે મિત્રો કરવેરા નાખવા સંબંધી ખરડા, કરવેરા સંબંધી ખરડા હશે કે જે વિવિધ રાજ્યોને પણ અસર કરતા હશે એવા ખરડાઓ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બાદ રજૂ કરવામાં આવે છે. તો મિત્રો આવા કેટલાક આ ખરડાઓ છે કે એ લોકસભા અથવા તો રાજ્યસભામાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વગર રજૂ થઈ શકતા નથી. તો અહીંયા રાષ્ટ્રપતિની ખરડા સંબંધી સત્તા થઈ. ત્યારબાદ મિત્રો હવે જોઈશું કે ખરડા છે એ લોકસભા અથવા રાજ્યસભામાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે, રાષ્ટ્રપતિ તેમાં સિગ્નેચર કરે, એટલે કે રાષ્ટ્રપતિ તેને પરવાનગી આપે છે, ત્યારબાદ એ ખરડો કાયદો બને છે, ખરડો અમલી બને છે. તો અહીં રાષ્ટ્રપતિની પરવાનગી આપવા સંબંધી વિશ્વમાં 4 પ્રકારના વીટો પાવરો અસ્તિત્વ ધરાવે છે, વીટો સત્તા કહેવામાં આવે છે. 4 પ્રકારની વીટો છે. કયા કયા વીટો છે? તો આત્યંતિક વીટો છે, વિશેષિત વીટો છે, નિલંબનકારી વીટો છે અને પોકેટ વીટો. વિશ્વમાં આવા 4 પ્રકારના વીટો અસ્તિત્વ ધરાવે છે. તો જોઈએ આ વીટોમાં શું સમાવેશ થાય છે.
મિત્રો આત્યંતિક વીટો તો મિત્રો આ વીટોનો મતલબ એવો થયો કે આ વીટોનો ઉપયોગ કરવામાં આવશે તો કોઈ પણ ખરડો હશે ત્યાં જ નાબૂદ થઈ જશે ફરીવાર પાછો સંસદમાં નહીં જશે અથવા તો ક્યાંય પણ જશે નહીં તરત જ નાબૂદ થઈ જશે એટલે કે આત્યંતિક વીટોનો ઉપયોગ થયો એટલે કે તરત જ ખરડો નાબૂદ એને આત્યંતિક વીટો કહેવામાં આવે છે ત્યારબાદ બીજો વીટો હોય છે વિશેષિત વીટ વિશેષિત વીટોનો મતલબ એવો થાય છે કે કોઈ દ્વારા જો આ વીટોનો ઉપયોગ કરવામાં આવે છે વિશેષિત વીટોનો તો એ ખરડો ફરી પાછો એટલે કે ફરી પાછો સંસદમાં રજૂ કરવામાં આવે છે હવે સંસદ આ જ ખરડાને ફરી પાછો બે તૃતીયાંશ બહુમતીથી પૂર્વે ભલે 50% બહુમતીથી પસાર પરંતુ આ ખરડાનો ઉપયોગ થયા બાદ બે તૃતીયાંશ બહુમતીથી જો આ ખરડો પસાર કરી દેવામાં આવે ને મિત્રો તો રાષ્ટ્રપતિ અથવા જેના વીટો સત્તા પ્રાપ્ત છે એ ખરડાને પરમિશન આપવા માટે બંધાયેલા છે જેમ કે અહીં યુએસએના પ્રમુખને આ વીટો પાવર ધરાવે છે એટલે કે યુએસએના પ્રમુખ છે એની સંસદમાંથી પસાર થયેલું જેને કોંગ્રેસ કહેવામાં આવે છે કોઈ પણ ખરડો આવે છે અને યુએસએના રાષ્ટ્રપતિ વિશેષિત વીટોનો ઉપયોગ કરે છે તો એ ખરડો ફરી પાછો સંસદમાં ત્યાંની કોંગ્રેસમાં રજૂ થશે અને બે તૃતીયાંશ બહુમતીથી જો પસાર કરી દે તો આ માનવા માટે બંધાયેલા છે જ્યારે આપણે અહીં વાત કરી આત્યંતિક વીટો જે સદંતર નાબૂદ જ થઈ જાય છે જેને એબ્સોલ્યુટ વીટો પણ કહેવામાં આવે છે તે કોને પ્રાપ્ત છે તો બ્રિટિશ સમ્રાટ છે જે બ્રિટિશના રાજા કહેવામાં આવે છે બ્રિટિશ સમ્રાટના વીટો પાવર છે પ્રાપ્ત છે ત્યારબાદ યુએનએસસીના 5 કાયમી સભ્યો છે એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ જેના 5 કાયમી સભ્યો છે અમેરિકા છે રશિયા છે ચીન છે ફ્રાન્સ છે અને બ્રિટન છે આ 5 એના કાયમી સભ્યો છે તેમને પણ આત્યંતિક વીટો પ્રાપ્ત છે ત્યારબાદ આ થયો વિશેષિત વીટો ત્યારબાદ આવે છે નિલંબનકારી વીટો એટલે કે સસ્પેન્સિવ વીટો જેને સસ્પેન્સિવ વીટો પણ કહેવામાં આવે છે મિત્રો આ વીટોનો મતલબ એવો થાય કે રાષ્ટ્રપતિ દ્વારા આ વીટોનો જો ઉપયોગ કરવામાં આવે છે તો એ ખરડો ફરી પાછો સંસદમાં રજૂ કરવામાં આવે છે અને સંસદમાં અને લોકસભા અને રાજ્યસભા ફરી પાછો જો આ ખરડાને 50% બહુમતી એટલે કે સાદી બહુમતીથી જો આ ખરડો પસાર કરી દે તો આ ખરડાને અમલી બનાવે એટલે કે પરમિશન આપવા માટે પરવાનગી આપવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા હોય છે જે સામાન્ય ખરડા બાબતે ભારતના રાષ્ટ્રપતિને પ્રાપ્ત છે એટલે કે ભારતના રાષ્ટ્રપતિને નિલંબનકારી વીટો પણ પ્રાપ્ત છે ત્યારબાદ મિત્રો આવે છે પોકેટ વીટો તો આ પોકેટ વીટો શું છે મિત્રો તો પોકેટ વીટોનો મતલબ એવો થયો કે આ ખરડો સંસદમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે ત્યારે રાષ્ટ્રપતિ આ વીટોને પોતાના પોકેટમાં મૂકી દે છે સામાન્ય મતલબ એવો થાય છે એટલે કે એનો મતલબ એવો થયો કે રાષ્ટ્રપતિ કોઈ સમય નિર્ધારિત નથી કરતા કે આ ખરડાની ક્યારે પરમિશન આપવી એટલે કે અનિશ્ચિત કાળ સુધી કોઈ પણ ખરડાને રોકી રાખવામાં આવે તો પોકેટ વીટોનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે એને રદ પણ કરવામાં નથી આવતો ફરી પાછો પણ મોકલવામાં નથી આવતો પરંતુ પરમિશન પણ આપવામાં નથી આવતી અનિશ્ચિત કાળ માટે પોતાની પાસે રોકી રાખવામાં આવે છે તો આ વીટો ભારતના રાષ્ટ્રપતિને પણ પ્રાપ્ત છે જેમ કે 1986માં ગ્યાની જેલસી જે ભારતના રાષ્ટ્રપતિ હતા ગ્યાની જેલસી તેને પોસ્ટલ ખરડો રજૂ કરવામાં આવ્યો હતો લોકસભા અને રાજ્યસભામાંથી જ્ઞાની જ્યાસી આ ખરડા બાબતે પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો અને પોકેટ વીટો કરીને આ ખરડો અટકાવી દીધો હતો જે હજી સુધી પસાર થયો નથી મિત્રો આ જે પોસ્ટલ ખરડો હતો એ ખરડામાં એવું રજૂ કરવામાં આવ્યું હતું કે ભારતની પોસ્ટ છે ટપાલો છે કુરિયર હશે ભારતના પોસ્ટના એ સરકાર હશે સંઘ સરકાર કોઈ પણ કુરિયર કોઈ પણ પોસ્ટને ક્યાંય પણ એને રોકીને ચેક કરી શકશે કે અંદર શું છે એ તપાસી કરી શકશે એવું આ ખરડામાં કહેવામાં આવ્યું હતું જે ખરડાને જ્ઞાની જેલસી દ્વારા પરમિશન આપવામાં આવી ન હતી એને પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો મિત્રો આ થયા કેટલાક વીટો સત્તાઓ તો વિશ્વમાં આવી 4 પ્રકારની વીટો સત્તાઓ અસ્તિત્વ ધરાવે છે પરંતુ આ 4 માંથી ભારતના રાષ્ટ્રપતિને 3 જ વીટો શક્તિ પ્રાપ્ત થયેલી છે તો કઈ મિત્રો તો ભારતના રાષ્ટ્રપતિને એક તો આત્યંતિક વીટો સત્તા પ્રાપ્ત થયેલી છે તો આ કયા ખરડામાં પ્રાપ્ત થયેલી છે આત્યંતિક વીટો સત્તા તો ભારતના રાષ્ટ્રપતિને રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરેલા ખરડાઓ હશે એ રાજ્યના રાજ્યપાલને જો એવું લાગે તો અનુચ્છેદ 200 અનુસાર એ ખરડાઓ છે રાષ્ટ્રપતિના વિચારણા માટે આરક્ષિત રાખી શકે છે એ ખરડાઓ હાઈકોર્ટ સંબંધી હોઈ શકે છે અથવા તો બીજા રાજ્યને અસર કરતા સંબંધી અથવા તો કર સંબંધી એવા કોઈ જો રાજ્યના ખરડાઓ હશે જે રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યા હશે એ રાજ્યપાલને જો અનુકૂળ લાગે તો રાષ્ટ્રપતિની વિચારણા માટે રાખી શકે છે અનુચ્છેદ 200 અનુસાર 200 અનુસાર તો અહીં આવા ખરડાઓ બાબતે જો રાષ્ટ્રપતિને જણાય કે આ તદંતર અયોગ્ય છે યોગ્ય નથી
તો રાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ આત્યંતિક વીટોનો ઉપયોગ કરીને એ ખરડાને ત્યાં જ નાશ કરી શકે છે, ફરી પાછો રાજ્યની વિધાનસભામાં મોકલવામાં આવતો નથી. એટલે કે આવા ખરડા સંબંધી રાજ્ય ભારતના રાષ્ટ્રપતિને આત્યંતિક વીટો સત્તા પ્રાપ્ત છે, જ્યારે વિશેષિત વીટો સત્તા, આ વિશેષિત વીટો સત્તા ભારતના રાષ્ટ્રપતિને પ્રાપ્ત થતી નથી. એટલે કે ભારતમાં આવો કોઈ વીટો પાવર અસ્તિત્વ ધરાવતો નથી. ત્યારબાદ મિત્રો નિલંબનકારી વીટો, એટલે કે સામાન્ય ખરડા બાબતે, એટલે કે દરેક મોટા ભાગના ખરડા બાબતે ભારતના રાષ્ટ્રપતિને આ સત્તા પ્રાપ્ત છે. એટલે કે આ એવો વીટો થયો કે એકવાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એને ફરી પાછો સંસદમાં રિવિચાર, એટલે કે ફરી વિચારણા માટે મોકલવામાં આવે છે, અને જો ભારતની સંસદ દ્વારા 50% અથવા તો સાદી બહુમતીથી આ ખરડો પસાર કરી દેવામાં આવે ફરી પાછો, તો ફરી પાછો નિલંબનકારી વીટોનો ઉપયોગ કરી શકાતો નથી. અને અહીં રાષ્ટ્રપતિ સિગ્નેચર કરવા માટે બંધાયેલા છે. એટલે કે સામાન્ય ખરડા બાબતે ભારતના રાષ્ટ્રપતિને નિલંબનકારી વીટો પ્રાપ્ત છે, ત્યારબાદ પોકેટ વીટો એ પણ ભારતના રાષ્ટ્રપતિને પ્રાપ્ત છે. તો મિત્રો આ થઈ કેટલીક વીટો સત્તાઓ જે ભારતના રાષ્ટ્રપતિને ત્રણ પ્રકારની વીટો સત્તાઓ પ્રાપ્ત છે. તો મિત્રો અહીં આપને બીજે એક અગત્યની વાત એ પણ બતાવી દઉં કે જે આ દરેક પ્રકારની સત્તાઓ છે એમાં રાષ્ટ્રપતિ નામ માત્રની સત્તા છે. અહીં વાસ્તવિક સત્તાઓ તો ભારત સરકારની કારોબારી, એટલે કે મંત્રીમંડળમાં જ સમાયેલી છે. આ વીટોનો ઉપયોગ કરશે ભારતના રાષ્ટ્રપતિ તો એ પણ મંત્રીમંડળની સલાહના આધારે જ ઉપયોગ કરશે, અહીં રાષ્ટ્રપતિની વિવેક સત્તાઓ નથી. અહીં આ દરેક વીટો સત્તાનો ઉપયોગ રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહના આધારે જ કરશે. જ્યારે આ ખરડાઓ છે, આ દરેક ખરડાની પૂર્વ મંજૂરી લેવામાં આવે છે, એ પણ મંત્રી પરિષદની સલાહના આધારે જ રાષ્ટ્રપતિ અહીં વર્તશે. ત્યારબાદ મિત્રો આવે છે અનુચ્છેદ 123, 123, જેને વટહુકમ કહેવામાં આવે છે. એટલે કે વટહુકમનો મતલબ શું થયો મિત્રો? તો આનો મતલબ એવો થયો કે ભારતની સંસદ છે સત્ર અસ્તિત્વ ધરાવતું નથી, એટલે કે સત્ર ચાલુ નથી ભારતની સંસદમાં. લોકસભા અથવા રાજ્યસભા બંનેનું અથવા તો બંનેમાંથી કોઈ પણ એકનું પણ સત્ર ચાલુ નથી. એટલે કે આવી સ્થિતિમાં ત્યાંથી કોઈ ખરડાઓ પસાર કરી શકાતા નથી. પરંતુ ભારત સરકારને જો અભિભાષિત થાય કે અમુક ખરડાઓ દેશહિત માટે અત્યારે જ લાગુ પાડવા જરૂરી છે, કમ્પલસરી છે, તો આવી સ્થિતિમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ જાહેર કરવામાં આવે છે. અને આવો વટહુકમ છે એ કાયદાનું જ સ્વરૂપ ધરાવે છે. જે રીતે લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિ સિગ્નેચર કરેની જે રીતે કાયદો બને છે, એ જ રીતે આ વટહુકમ પણ કાયદાનું જ સ્વરૂપ ધરાવે છે. પરંતુ આ કાયદાનું સ્વરૂપ વધુમાં વધુ 6 મહિના સુધી જ અસ્તિત્વ ધરાવે છે. 6 મહિના બાદ આપોઆપ રદ થઈ જાય છે, અથવા તો ત્યારબાદ તેને ફરી પાછો વટહુકમ તરીકે જાહેર કરવો પડે. એટલે કે 6 મહિના બાદ ફરી પાછો જો વટહુકમ જાહેર કરી શકાય તો ફરી પાછું તેનું અસ્તિત્વ ચાલુ થઈ જશે. આ સિવાય અત્યારે સત્ર ચાલુ નથી ત્યારે આ વટહુકમ લાવવામાં આવે છે, પરંતુ જો સત્ર ચાલુ થઈ જાય છે, વટહુકમ લાવ્યા બાદ સત્ર ચાલુ થાય છે, તો સત્ર ચાલુ થયાના 6 સપ્તાહ, એટલે કે 6 વીક, 6 અઠવાડિયામાં આ જે વટહુકમ છે એને સંસદની પરમિશન મળી જવી જોઈએ. સંસદની પરમિશન એટલે કે લોકસભા અને રાજ્યસભામાંથી સાદી બહુમતીથી આ વટહુકમ પસાર થઈ જવું જોઈએ. જો આ પસાર થઈ જાય 6 સપ્તાહમાં તો આ વટહુકમ છે એ કાયદો બની જાય છે. કેમ કે અહીં રાષ્ટ્રપતિએ પૂર્વ જ મંજૂરી આપેલી છે, રાષ્ટ્રપતિ દ્વારા જ રજૂ કરવામાં આવ્યું, એટલે કે રાષ્ટ્રપતિની પરવાનગીની જરૂર પડતી નથી. પરંતુ જો 6 સપ્તાહ અંતર્ગત પસાર થતો નથી સંસદમાંથી તો આ વટહુકમ રદ થઈ જાય છે, અથવા તો આની પહેલા પણ, એટલે કે 6 મહિના પૂરા નથી થયા અથવા તો 6 સપ્તાહ પણ નથી થયા સત્રના, અને જો રાષ્ટ્રપતિને એવું જણાય કે હવે આ વટહુકમની કોઈ જરૂરિયાત રહેતી નથી, તો રાષ્ટ્રપતિ દ્વારા તેને પહેલા પણ રદ કરી શકાય છે. તો મિત્રો આ થઈ વટહુકમની વાત, એટલે કે જે સામાન્ય ખરડાઓ બાબતે જ આવા વટહુકમ લાવી શકાય છે. નાણાકીય સંબંધી હશે ખરડાઓ અથવા તો બંધારણીય સુધારા સંબંધી હશે, આવી વાતો હશે એમાં વટહુકમ લાવી શકાશે નહીં. જે સામાન્ય ખરડાઓ હશે, અહીં જે આપણે સામાન્ય ખરડાની વાત કરી, એવા સામાન્ય ખરડાઓ હશે કે જે લોકસભા અને રાજ્યસભામાં સાદી બહુમતીથી પસાર થતા હશે, એવા જ ખરડાઓ સંબંધી વટહુકમ લાવી શકાશે. તો આ પણ થઈ રાષ્ટ્રપતિની સત્તા વટહુકમ સંબંધી અનુચ્છેદ 123. હવે ત્યારબાદ વટહુકમ બાદ આપણે જોઈશું રાષ્ટ્રપતિની સજા માફી, એટલે કે અનુચ્છેદ 72 માં દર્શાવવામાં આવ્યું છે કે ભારતના રાષ્ટ્રપતિને અહીંયા દર્શાવેલી 5 પ્રકારની સજા માફી કરવાનો હક, એટલે કે સત્તા રહેશે. આ 5 પ્રકારે ભારતના રાષ્ટ્રપતિ વિવિધ ગુનેગારોને સજા માફી કરી શકે છે અનુચ્છેદ 72 અનુસાર. તો અહીં પૂછાઈ શકે કે ભારતના રાષ્ટ્રપતિને કયા અનુચ્છેદ અનુસાર સજા માફીની સત્તા પ્રાપ્ત થાય છે? તો અનુચ્છેદ 72 અનુસાર. તો કેવા પ્રકારે સજા માફ કરી શકે છે? તો ક્ષમાદાન, પરિહાર, લઘુકરણ, વિમાફ, વિરામ અને સજા મોકૂફી,
આ પાંચ પ્રકારે સજા માફી આપી શકાય છે. તો આ છે શું, આનો મતલબ શું થાય તે આપણે જોઈશું. તો ક્ષમાદાન એટલે શું મિત્રો, ક્ષમાદાન, ક્ષમા એટલે કે કોઈ જેને સજા કરવામાં આવી છે તેનું દાન, એટલે સજાની માફીનું દાન, એટલે કે અહીં સંપૂર્ણ સજામાંથી તેને મુક્ત કરવામાં આવે છે. ક્ષમાદાનનો થાય છે સજાથી પૂર્ણ મુક્ત, એને કોઈ પણ સજા પ્રાપ્ત થયેલી હોય, બે વર્ષ કે પાંચ વર્ષ કે, તેમાંથી તેને સંપૂર્ણ મુક્ત કરવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા ક્ષમાદાનની સત્તા ધરાવે છે, કોઈ પણ ગુનેગારને એની જે સજા છે તેમાંથી મુક્ત કરી શકે છે. ત્યારબાદ મિત્રો આવે છે પરિહાર. આ ક્ષમાદાન થયો એ સિવાય રાષ્ટ્રપતિની સત્તા છે પરિહારની. મિત્રો પરિહારનો મતલબ એવો થયો કે સજાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને ઘટાડ્યા વગર સજાનું લઘુકરણ કરવામાં આવે છે. સજાનું સ્વરૂપ ઘટાડ્યા વગર સજાનું લઘુકરણ કરવામાં આવે છે. મિત્રો આનો મતલબ એવો થયો કે કોઈ ગુનેગારને સશ્રમ અથવા તો સખત 10 વર્ષ કેદની સજા પ્રાપ્ત છે, તો અહીં આવા ગુનેગારોને જો રાષ્ટ્રપતિ દ્વારા પરિહાર સત્તાનો ઉપયોગ કરવામાં આવે તો એ 10 વર્ષમાંથી કદાચ 5 વર્ષ થઈ શકે છે, પરંતુ જે એનું સશ્રમ છે, સખત કેદ છે, એ તો ચાલુ જ રહેશે. એટલે કે સશ્રમ 10 વર્ષમાંથી સશ્રમ એટલે કે સખત કારાવાસ 5 વર્ષ કરવામાં આવે છે, એનો મતલબ થયો પરિહાર. ત્યારબાદ મિત્રો આવે છે લઘુકરણ. પરિહાર જેવું જ એક સ્વરૂપ છે લઘુકરણ, પરંતુ લઘુકરણમાં સજાનું સ્વરૂપ પણ બદલીને સજાનું લઘુકરણ એટલે કે સજા ઘટાડવામાં આવે છે. અહીં લઘુકરણમાં સજાનું સ્વરૂપ પણ બદલાઈ જાય છે. એટલે કે ધારો કે કોઈ વ્યક્તિને 10 વર્ષની સખત કારાવાસની સજા પ્રાપ્ત છે, તો એ સખતમાંથી સશ્રમ કારાવાસ છે એ નાબૂદ થઈને સામાન્ય 5 વર્ષની એને કારાવાસ આપવામાં આવે છે, તેને કહેવામાં આવે છે લઘુકરણ કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વિરામ. તો વિરામ એટલે શું, તો વિશેષ હકીકતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ દ્વારા સજા છે એને નાની કરવામાં આવે, પ્રતિકાત્મક સજા કરવામાં આવે, એટલે કે સજાને નાની કરવામાં આવે. તો વિશેષ હકીકતને ધ્યાનમાં રાખીને શું મતલબ થયો મિત્રો, તો ધારો કે કોઈ ગર્ભવતી મહિલા છે, તેને 2 વર્ષની કેદની સજા થઈ છે, તો એની વિશેષ પરિસ્થિતિ છે ગર્ભવતી મહિલા, તેને ધ્યાનમાં રાખીને તેની પ્રતિકાત્મક સજા રૂપે 2 વર્ષમાંથી તેને ફક્ત 1 મહિનાની સજા કરી દેવામાં આવે રાષ્ટ્રપતિ દ્વારા. તો અહીં રાષ્ટ્રપતિ દ્વારા વિરામ સત્તાનો ઉપયોગ કર્યો કહેવામાં આવે છે. ત્યારબાદ એની સાથોસાથ હોય છે સજા મોકૂફી. એટલે કે સજા મોકૂફી એટલે કે સજાને અમુક સમય માટે મોકૂફ કરવી. સજાનો જે લાંબો પીરિયડ છે એ પીરિયડમાંથી અમુક ખાસ પરિસ્થિતિને જોતા સજાને મોકૂફ કરવામાં આવે, એટલે કે એટલા સમય માટે જ સજાને મોકૂફ, એટલા સમય બાદ ફરી પાછી એ સજા કન્ટિન્યુ રહેશે. જેમ કે કોઈ ગુનેગાર છે, ધારો કે તેના પિતા સખત બીમારીથી પીડાઈ રહ્યા છે, તો આવી વિશેષ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ દ્વારા સજા મોકૂફી સત્તાનો ઉપયોગ કરીને તેને 2 મહિનાનો વિરામ આપવામાં આવે છે. એટલે કે 2 મહિના તેને સજા માફ કરવામાં આવે છે, ત્યારબાદ 2 મહિના બાદ ફરી પાછી તેની સજા કન્ટિન્યુ થશે. એટલે કે સજાને અમુક ચોક્કસ મુદત સુધી મુલતવી રાખવામાં આવે છે, એટલે કે 10 વર્ષમાંથી 2 મહિના માટે મુલતવી રાખવી. તો મિત્રો આ છે રાષ્ટ્રપતિને અનુચ્છેદ 72 હેઠળ પ્રાપ્ત થતી સજા માફીની વિવિધ સત્તાઓ. મિત્રો અહીં પણ એક ખાસ વાત છે કે રાષ્ટ્રપતિની આ સત્તાઓ જે પ્રાપ્ત છે એ પણ મંત્રી પરિષદની સલાહના આધારે જ પ્રાપ્ત છે. મંત્રી પરિષદના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. તો આ વાત થઈ સજા માફીની. ત્યારબાદ મિત્રો આ સિવાય રાષ્ટ્રપતિને બીજી કેટલીક સત્તાઓ પ્રાપ્ત છે, જેમ કે અનુચ્છેદ 143 માં એવું દર્શાવવામાં આવ્યું છે કે ભારતના રાષ્ટ્રપતિને સત્તા પ્રાપ્ત રહેશે કે કોઈ પણ ખરડાઓ અથવા તો કોઈ પણ બાબતે, કાયદાકીય બાબતે, એવા બંધારણીય પ્રશ્નો હશે, કોઈ પણ બાબતે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકશે. એટલે કે ભારતના રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગવાની સત્તા રહેશે. પછી સુપ્રીમ કોર્ટ દ્વારા જે સલાહ આપવામાં આવશે એ સલાહ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા નથી, એ સલાહ માનવી ન માનવી રાષ્ટ્રપતિ પર નિર્ભર કરે છે. અને બીજી વાત, સુપ્રીમ કોર્ટ પણ રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે બંધાયેલી હોતી નથી. એક બીજી વાત પણ એ છે, એટલે કે રાષ્ટ્રપતિ સલાહ માંગશે, સુપ્રીમ કોર્ટ પણ ઇન્કાર કરી શકશે કે આ પ્રશ્નમાં અમે સલાહ આપી શકીશું નહીં, અને જો સલાહ આપે તો રાષ્ટ્રપતિ માનવા બંધાયેલા નથી. અનુચ્છેદ 143. ત્યારબાદ આના સિવાય અનુચ્છેદ 152, 156 અને 160 જેને કટોકટી કહેવામાં આવે છે, રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી, આ 3 પ્રકારની કટોકટી જાહેર કરવાની સત્તા પણ ભારતના રાષ્ટ્રપતિને છે. ત્યારબાદ આ બધી જ સત્તાનો ઉપયોગ મંત્રી પરિષદની સલાહના આધારે જ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ સ્વયં નિર્ણય નથી કરતા, રાષ્ટ્રપતિ તો ખાલી દેખાડવા માટે જ હોય છે, ખાલી એના નામનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ અનુચ્છેદ 239
મેં એવું દર્શાવવામાં આવ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ સંબંધી સત્તાઓ રાષ્ટ્રપતિ પાસે રહે છે. કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે તેમાં વિધાનમંડળ હોતી નથી અથવા તો રાજ્યપાલ હોતા નથી, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ સંઘ સરકારના હોય છે. તો આ સંબંધી પ્રદેશો હશે તેની સત્તા પણ રાષ્ટ્રપતિમાં સમાયેલી રહેશે. તો આ અનુચ્છેદમાં જે દર્શાવવામાં આવ્યું છે કે 239 ભારતના બંધારણમાં દિલ્હી માટેનો કયો અનુચ્છેદ છે? તો 239 એ દિલ્હી એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે 239 અંતર્ગત, તેમાં પણ દિલ્હી માટે 239 એ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ સંબંધી સત્તાઓ રાષ્ટ્રપતિને પ્રાપ્ત છે. તો મિત્રો આ બધી છે રાષ્ટ્રપતિની સત્તાઓ. હવે આ સત્તાઓની સાથે સાથે જોઈએ રાષ્ટ્રપતિનો બંધારણીય દરજ્જો શું છે, એટલે કે રાષ્ટ્રપતિ દરેક કાર્યો મંત્રી પરિષદની સલાહના આધારે જ કરે છે, મંત્રી પરિષદની સલાહ વગર કરી શકતા નથી. એટલે કે રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ માનવા માટે બંધાયેલા છે. તો આ રાષ્ટ્રપતિનો બંધારણીય દરજ્જો છે. ત્યારબાદ મિત્રો 44માં બંધારણીય સુધારાની વાત કરીએ. બંધારણીય દરજ્જા અંતર્ગત જેમ કે રાષ્ટ્રપતિને ખરડાઓ હશે, કાયદાઓ હશે, એમાં નિલંબનકારી વીટોનો ઉપયોગ કરશે જો રાષ્ટ્રપતિ, તો એ ખરડો ફરી એક વખત પુનઃ વિચારણા માટે સંસદમાં રજૂ કરવામાં આવશે. પરંતુ જો સલાહ આપવામાં આવી હશે, ખરડો નહીં હશે, ખરડો હશે તો લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયો હશે, પરંતુ સલાહ હશે એ સલાહ સરકાર દ્વારા આપવામાં આવેલી હશે, એટલે કે કેબિનેટ કેન્દ્રીય મંત્રી પરિષદ હશે એના દ્વારા આપવામાં આવેલી હશે. હવે આ સલાહ માનવા માટે ભારતના રાષ્ટ્રપતિ બંધાયેલા હતા, ફરી પાછી એ સલાહને પુનઃ વિચારણા માટે મોકલી શકતા ન હતા. પરંતુ 44માં બંધારણીય સુધારો એવો કરવામાં આવ્યો કે રાષ્ટ્રપતિ છે આવી કોઈ સલાહ આપવામાં આવી હશે, સલાહને ફરી પાછી એક વખત વિચારણા માટે મોકલી શકશે. એટલે કે એક વખત રાષ્ટ્રપતિ સલાહને પણ મોકલી શકે છે, એક વખત ખરડો મોકલી શકે છે, એક વખત સલાહ મોકલી શકે છે. પરંતુ મિત્રો આપને અહીં સ્પષ્ટ કરી દઉં ને, તો ખરડો જો અહીં ફરી પાછો મોકલવામાં આવે છે ને, તો આ છે મંત્રી પરિષદની સલાહના આધારે આનો ઉપયોગ કરવામાં આવે. મંત્રી પરિષદ સલાહ હશે ત્યારે ખરડો પાછો મોકલવામાં આવશે. અને અહીં જે આ વાત કરવામાં આવી છે એની જે સલાહ આપવામાં આવી છે, ખરડા સિવાયની સલાહ હશે એ જે એક વખત પાછી વિચારણા માટે મોકલવામાં આવે છે ને, અહીં મંત્રી પરિષદની સલાહ લેવામાં આવતી નથી, અહીં રાષ્ટ્રપતિની વિવેક સત્તા સ્થાપિત થાય છે. તો આ થઈ બંધારણીય સુધારા 44માં બંધારણીય સુધારાની વાત. ત્યારબાદ મિત્રો સુપ્રીમ કોર્ટમાં યુએન રાવ વર્સિસ ઇન્દિરા ગાંધી કેસ ચાલતો હતો. ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા. તો આ કેસમાં સુપ્રીમ કોર્ટે દર્શાવ્યું કે ભારતના રાષ્ટ્રપતિની સ્થિતિમાં મંત્રી પરિષદ છે એ સતત અસ્તિત્વ ધરાવે છે. એટલે કે ભારતના રાષ્ટ્રપતિ છે એ મંત્રી પરિષદની સલાહના આધારે જ વર્તવાનું રહેશે, એટલે કે આના આધારે જ વર્તવાનું રહેશે. તો મંત્રી પરિષદ છે સતત અસ્તિત્વ ધરાવે છે, એટલે કે એવો કોઈ સમય છે જ નહીં કે જે મંત્રી પરિષદ હોતું નથી, એટલે કે મંત્રી પરિષદમાં અવકાશ હોય છે એવો કોઈ સમય હોતો જ નથી. જેમ કે લોકસભાનું વિસર્જન થઈ જાય છે મિત્રો, એટલે કે સરકાર હોતી નથી, એવા સમયે પણ રાષ્ટ્રપતિને તો મંત્રી પરિષદની સલાહ અનુસાર જ વર્તવાનું રહેશે. એટલે કે કાર્યકારી સરકાર અસ્તિત્વ ધરાવતી હશે, આવી સ્થિતિમાં પણ રાષ્ટ્રપતિએ તો મંત્રી પરિષદની સલાહ અનુસાર જ વર્તવાનું રહેશે, એવું સુપ્રીમ કોર્ટ દ્વારા પણ યુએન રાવ વર્સિસ ઇન્દિરા ગાંધી કેસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું. તો આ થઈ રાષ્ટ્રપતિની વિવિધ સત્તાઓ, જે મોટા ભાગની સત્તાઓ મંત્રી પરિષદના સલાહના આધારે જે વર્તવામાં આવે છે અથવા તો ઉપયોગ કરવામાં આવે છે. તો એવી કઈ સત્તાઓ છે કે જે રાષ્ટ્રપતિ સ્વયં પોતે પોતાના અંતરાત્માના નિર્ણય દ્વારા, પોતાની બૌદ્ધિક ક્ષમતા દ્વારા નિર્ણય લે છે, જેમાં કોઈની સલાહ લેવામાં આવતી નથી, રાષ્ટ્રપતિ સ્વયં નિર્ણય કરે છે, તો એવી સત્તાઓને વિવેક સત્તા કહેવામાં આવે છે. એટલે કે આ સત્તાઓની સાથોસાથ ભારતના રાષ્ટ્રપતિને કેટલીક વિવેક સત્તાઓ પણ પ્રાપ્ત છે. આ સત્તાઓમાં રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ લેવા માટે બંધાયેલા નથી, રાષ્ટ્રપતિ સ્વયં નિર્ણય કરશે કે શું નિર્ણય લેવો જોઈએ. તો આવી બે સ્થિતિ છે, બંધારણજન્ય અને પરિસ્થિતિજન્ય. એટલે કે બંધારણમાં એવી કેટલીક પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એ પરિસ્થિતિનું જો સર્જન થાય તો રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ લેવા માટે બંધાયેલા નથી, રાષ્ટ્રપતિ સ્વયં નિર્ણય લેશે. તો એવા કઈ બંધારણીય સત્તાઓ છે? તો સૌ પ્રથમ આપણે અહીં વાત કરી 44માં બંધારણીય સુધારો, એટલે કે 44માં બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રપતિ જે મંત્રી પરિષદ દ્વારા સલાહ આપવામાં આવી છે એક વખત ફરી પાછી મોકલી શકે છે. એટલે કે મિત્રો અનુચ્છેદ 74માં દર્શાવવામાં આવ્યું છે કે ભારતના રાષ્ટ્રપતિ છે એ મંત્રી પરિષદની સલાહના આધારે વર્તશે. એટલે કે ભારતના રાષ્ટ્રપતિને મંત્રી પરિષદની સલાહના આધારે વર્તવાનું રહેશે, અને એ સલાહ ફરી પાછી મોકલી શકતા ન હતા રાષ્ટ્રપતિ, જે એકવાર કહેવામાં આવતું
એ જ પ્રમાણે વર્તવામાં આવતું. તો 44 નું બંધારણ સુધારો દ્વારા અહીં સુધારો કરવામાં આવ્યો. 44 1 માં એમાં સુધારો કરવામાં આવ્યો કે એકવાર પુનઃ વિચારણા માટે, એટલે કે રાષ્ટ્રપતિ એકવાર ફેર વિચારણા માટે આ મોકલી શકે છે સલાહને. ખરડો ને મિત્રો સલાહને ફેર વિચારણા માટે એક વખત મોકલી શકે છે, બીજી વખત મોકલી શકતા નથી. એટલે એક વખત આ સલાહ મોકલવી કે ન મોકલવી એ રાષ્ટ્રપતિ સ્વયં નિર્ણય લેશે. અહીં કોઈના નિર્ણય માટે બંધાયેલા નથી, સલાહ માટે બંધાયેલા નથી. ત્યારબાદ મિત્રો અનુચ્છેદ 78 ખ માં એવું દર્શાવવામાં આવ્યું છે કે સંઘના કારોબારી તેમજ ધારાકીય કામકાજ અંગે પીએમ પાસે માહિતી માંગવી, એટલે કે સંઘ સરકાર દ્વારા કારોબારી તેમજ ધારાકીય કાર્યો જે જે કરવામાં આવે છે તેની પીએમ એટલે કે વડાપ્રધાન પાસે માહિતી માંગવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. એટલે કે રાષ્ટ્રપતિને જો એવું જણાશે કે મારે માહિતીની જરૂરિયાત છે અથવા તો મારે માહિતી કોઈ દેશ હિત માટે રજૂ કરવાની, એ રાષ્ટ્રપતિને કોઈ પણ સંજોગો સ્થિતિનું સર્જન જણાય અથવા તેને લાગે કે યોગ્ય છે તો એ ભારતના વડાપ્રધાન પાસે કારોબારી તેમજ ધારાકીય કામકાજ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. તો મિત્રો અહીં ફક્ત માહિતી પ્રાપ્ત કરી શકે છે, કોઈ એક્શન નથી લઈ શકતા ભારતના રાષ્ટ્રપતિ. એટલે કે 78 ખ પ્રમાણે કારોબારી તેમજ ધારાકીય માહિતી વડાપ્રધાન પાસે માંગવાની સત્તા છે, એ પણ બંધારણીય જન્ય વિવેક સત્તા છે. ત્યારબાદ મિત્રો અનુચ્છેદ 78 માં જ એવું દર્શાવવામાં આવ્યું છે, અનુચ્છેદ 78 ગ માં એવું દર્શાવવામાં આવ્યું છે કે કોઈ મુદ્દાને કેબિનેટમાં ચર્ચા કરવા માટે પીએમને સૂચના આપવાની સત્તા રહેશે. એટલે કે કેબિનેટ હોય છે, મંત્રીમંડળ હોય છે, મંત્રી પરિષદ હોય છે જે સંઘ સરકારમાં, એમાં કોઈ મંત્રી દ્વારા કોઈ ખાતાના મંત્રી દ્વારા એવો નિર્ણય લેવામાં આવે કે આ નિર્ણય કોઈ ખાતા દ્વારા પર્સનલી મંત્રી દ્વારા પર્સનલી લેવામાં આવે કે મંત્રી પરિષદમાં ચર્ચા કરવામાં ન આવી હોય અને એવો પ્રકાશમાં આવે અને બીજા મંત્રીને એવું જાણમાં આવે કે આ મંત્રી પરિષદની બેઠકમાં ચર્ચા વગર આ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે અને રાષ્ટ્રપતિ પાસે આવશે કે આ અમારી જાણ બહાર આ મંત્રી દ્વારા નિર્ણય લઈ લેવામાં આવ્યો છે, તો રાષ્ટ્રપતિ વડાપ્રધાનને કહેશે કે આ નિર્ણય જે લેવામાં આવ્યો છે તેને સૌ પ્રથમ મંત્રી પરિષદમાં, મંત્રી પરિષદની બેઠકમાં ચર્ચા કરવામાં આવે. તેની વાત કરીએ, ધારો કે રેલવે મંત્રી છે, રેલવે મંત્રી દ્વારા એવો નિર્ણય લઈ લેવામાં આવે છે કે તત્કાલ ટિકિટો જે આપવામાં આવે છે તત્કાલ ટિકિટોને બંધ કરવામાં આવે છે, એટલે કે હવેથી તત્કાલ ટિકિટો આપવામાં આવશે નહીં. ત્યારબાદ કોઈ મંત્રીને જાણ પડે છે કે આ નિર્ણય જે મંત્રી દ્વારા લાવવામાં આવ્યો છે રેલવે મંત્રી દ્વારા એ બીજા કોઈ મંત્રીઓની જાણમાં નથી, કોઈ મંત્રીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી નથી અને બીજા કોઈ મંત્રી રાષ્ટ્રપતિ પાસે જશે કે આવો નિર્ણય લાવવામાં આવ્યો છે મંત્રી પરિષદની બેઠકમાં ચર્ચા કરવામાં આવી નથી, તો રાષ્ટ્રપતિ વડાપ્રધાનને કહેશે કે તમે જે રેલવે સંબંધી તત્કાલ ટિકિટ દૂર કરવાનો નિર્ણય લાવ્યા છો તેને કેબિનેટની બેઠકમાં અથવા તો મંત્રી પરિષદની બેઠકમાં ચર્ચા કરવામાં આવે. તો આ સત્તા પણ વિવેકજન્ય સત્તા છે, બંધારણજન્ય વિવેક સત્તા છે રાષ્ટ્રપતિની. અહીં આ સત્તાનો ઉપયોગ કરવા પણ રાષ્ટ્રપતિને કોઈની સલાહની જરૂર નથી. એટલે કે આ છે મિત્રો કેટલીક બંધારણજન્ય વિવેક સત્તા. ત્યારબાદ કેટલીક પરિસ્થિતિજન્ય સત્તાઓ છે, એટલે કે એવી કેટલીક પરિસ્થિતિઓનું નિર્માણ થાય કે એમાં રાષ્ટ્રપતિને સ્વયં નિર્ણય લેવો પડે છે, તો એવી પરિસ્થિતિને પરિસ્થિતિજન્ય વિવેક સત્તાઓ કહેવામાં આવે છે. અહીં પણ રાષ્ટ્રપતિ કોઈની સલાહ માનતા નથી, પોતાના વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણય લે છે. એવા કયા બનાવો છે? તો પૂર્ણ બહુમતનો અભાવ, એટલે કે ચૂંટણીનું પરિણામ આવે છે એટલે કે કોઈ એક પક્ષ અથવા તો પક્ષને બહુમતી પ્રાપ્ત થતી નથી અથવા તો ચૂંટણી પૂર્વે ગઠબંધન જે પક્ષ ધરાવતા હશે એક ગઠબંધનને પણ પૂર્ણ બહુમતી પ્રાપ્ત થતી નથી, એટલે કે કોઈ પણ પક્ષ સરકાર બનાવી શકવાની સ્થિતિમાં નથી. તો હવે અહીં વડાપ્રધાન એટલે કે પીએમ બનવાનું આમંત્રણ કોને આપવું એ સ્વયં રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવશે. રાષ્ટ્રપતિ અહીં કોઈની સલાહ લેવા માટે બંધાયેલા નથી, આ રાષ્ટ્રપતિની વિવેક સત્તા છે. એટલે કે રાષ્ટ્રપતિ નક્કી કરશે પોતાના વિવેક બુદ્ધિના આધારે કે હું આ પક્ષને અથવા તો આ ગઠબંધનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે. એટલે કે અહીં રાષ્ટ્રપતિની વિવેક સત્તાનો ઉપયોગ થાય છે. પૂર્ણ બહુમતીના અભાવની સ્થિતિમાં જો કોઈને પૂર્ણ બહુમતી પ્રાપ્ત થઈ જાય છે તો સ્પષ્ટ છે કે એ પક્ષ દ્વારા જ સરકાર બનાવવામાં આવશે. રાજ્યપાલમાં પણ આવી સત્તાઓ પ્રાપ્ત છે, એટલે કે ઘણી વખત આપણે જોયું છે કે કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે એટલે કે કોઈ પક્ષ પાસે બહુમતી નથી હોતી તો કોને મુખ્યમંત્રી બનાવવા આમંત્રણ દેવું એ રાજ્યપાલની ભૂમિકા છે. કેટલીક વિવાદિત ભૂમિકાઓ છે આ વિવેક સત્તામાંથી, એથી આપણે રાજ્યપાલની ચર્ચામાં જોઈશું. ત્યારબાદ પીએમ નું અવસાન, એટલે કે ભારતના વડાપ્રધાન હશે, પ્રાઇમ મિનિસ્ટર હશે, એનું અચાનક નિધન થઈ જશે તો અચાનક નિધનની સ્થિતિમાં વડાપ્રધાનની જે સીટ છે એ સર્વોચ્ચ હોદ્દો કહેવામાં આવે છે, ખાલી કોઈ પણ સંજોગોમાં ન રહેવો જોઈએ.
એટલે કે કોઈ વડાપ્રધાનનું નિધન થાય છે તો ત્વરિત જ બીજા કોઈ વ્યક્તિને વડાપ્રધાન નિમવામાં આવે છે. તો અહીં વડાપ્રધાન ફરી પાછા કોને બનાવવા એ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવશે. જેમ કે ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું જ્યારે અવસાન થયું ત્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા, તો તેમના અવસાનની સ્થિતિમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ત્વરિત નિર્ણય કરીને તેમના પુત્ર રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા, જે રાષ્ટ્રપતિનો નિર્ણય હતો. તો અહીં વડાપ્રધાનનું અવસાન થાય છે મિત્રો ત્યારે જે મંત્રી પરિષદ હોય છે તે પણ નાબૂદ થઈ જાય છે, એટલે કે ફરી પાછા વડાપ્રધાન બનાવવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. હવે વડાપ્રધાનની સલાહના આધારે રાષ્ટ્રપતિ દ્વારા મંત્રી પરિષદ હશે એની ફરી પાછી નિમણૂક કરવામાં આવશે. તો મિત્રો આ થઈ રાષ્ટ્રપતિની વિવેક સત્તાઓ. આ વિવેક સત્તાઓ જ એવી છે કે રાષ્ટ્રપતિ સ્વયં નિર્ણય લેશે. આ સિવાયની દરેક સત્તાઓ જે રાષ્ટ્રપતિને આપણે ચર્ચા કરી, કોઈની નિમણૂક કરવી, હોદ્દા પરથી દૂર કરવા, બધી જ સત્તાઓ મંત્રી પરિષદની સલાહના આધારે જ માનવામાં આવે છે. તો મિત્રો આ થઈ રાષ્ટ્રપતિની વાત. મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, આપના મિત્રો સુધી વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.